અને હવે એવું કઈ પણ નહીં થાય કારણ કે બધી ગેરસમજણ તો દૂર થઈ ગઈ છે રાઈટ હા ભાગ્યશાળી છું હું કે મારી દીકરી અને મારી પૌત્રી બંને હોશિયાર અને સમજદાર છે સરસ્વતીને ઘડિયા લગ્ન તો લઈ લીધા છે તૈયારી કરવાનો સમય તો નથી મળ્યો પણ આપણે કંઈક તો આપવું પડશે ને બા તમે જરાય ચિંતા ના કરો મારી પાસે બહુ સરસ એક સેટ છે જે મેં ઈચ્છાના લગ્ન વખતે એને આપવા માટે બનાવ્યો હતો પણ હમણાં આપણે સરસ્વતી બેનને આપી દઈએ ત્યારે ઈચ્છાના લગ્નનો સમય આવશે તો નવો બીજો સેટ લઈ લઈશું વાહ પાર્વત તારું કામ બધું પાકે પાયે હોય હો બાબા ભાભીનું કામ પાકા પાયે ને મારું કામ કાચા પાયે પણ સવારથી મંડી છું ઘરની સાફ સફાઈ કરી નાખી બજારમાં જઈને 5 વસ્તુઓ લઈ આવી શુકરની અને મહારાજને ફોન કરીને સામગ્રીનું લિસ્ટ મંગાવી લીધું અને તમે કહો છો કે હું કાચું કામ કરું છું બાત અરે ધીરી પડ મારી હરખ પદુડી સાવિત્રી ધીરી પડ હું બધું કામ કરી લઈશ તો અમે શું કરશું અરે બા તમે અને ભાભી મળીને મહેમાનોને આમંત્રણ આપી દો ફોન ઉપર અરે આમંત્રણ તો મહેમાનોને મારે આપવું હતું પણ સરસ્વતીએ ઘરમેળે લગ્ન પતાવવાનું કીધું છે પણ બા ચુંદડી પાનેતર 21 જોડી કપડાં મહેમાનોને પહેરામણી શીખનું માટલું એ બધું તો તૈયારી કરવી પડશે ને બધું થઈ જશે ઈચ્છાના અભિમન્યુ સર છે ને એમણે કીધું છે કે તમારે ખાલી લગ્નની તારીખ જ આપવાની બીજી બધી જ વ્યવસ્થા થઈ જશે અરે ભાભી તારીખ તો નક્કી થઈ ગઈ છે બસ રૂમઝૂમ કરતા સરસ્વતી બેન સાસરે જશે અને રૂમઝૂમ કરતી મારી કસી આગળની વહુ બનશે હે માડી શાંત રે પેલા જેના લગ્ન છે ને એના ગીત ગા અને સિયોમના લગ્નના વરઘોડામાં તું શું પહેરીશ ને એના સપના નો જો પેલા તારીખ તો બોલ કે કઈ આપી છે મહારાજે આવતીકાલનું સગાઈ અને પીઠીનું મુહૂર્ત આપ્યું છે અને 3 દિવસ પછી લગ્નનું 3 દિવસ પછી લગ્ન દિવસમાં મારી સસોતી સાસરે વહી જશે હા બા આ રીતે રડો નહીં બા જે દિવસને આપણે વર્ષોથી રાહ જોતા હતા ને બા બસ એ દિવસને હવે 72 જ કલાક રહ્યા છે બા સરસ્વતી આ તારા તરફથી મારા માટે નહીં મારા તરફથી તારા માટે યાર કે કોન્ફિડન્સ નથી કોન્ફિડન્સ કેળવ એક કામ કર ઊંડો શ્વાસ ને આખો અંત સરસ્વતી આ મારા તરફથી તારા માટે ને ના તારા માટે નહીં નહીં તમારા માટે મારે જરૂરી કામ છે એટલે હું જાઉં છું અંકલ ઓ જબરો રોંગ નંબર લાગી ગયો મરી ગયો આરકે અંકલ નહીં હવે તમે મને બાપુજી કહી શકો છો જમાઈને આટલું માન તો આપવું જ રહ્યું કેવું જ પડશે કે તું હજી એકવાર વિચાર કરી લે
ફુવા માં તો જોઈએ એટલો દમ છે જ નહીં. તારા ફુવા માં તો દમ છે તો તારા ફુવા ના થનારા સસરા તો દમદાર છે. અને હું બાપુજી નો તું બોલી શકે એ બાપુજી બોલે છે જો તું બોલે છે કેલા દમદાર છે જો બાપુજી તું બોલે છે. તને શું થાય છે ખબર નહીં કેમ પણ મને બહુ બેચેની ને ગભરામણ થાય છે. ઓકે હું ડોક્ટરને ફોન કરું છું. ના એની જરૂર નથી. તો પછી મને તું કહે કે એવું તો શું થઈ ગયું કે તું આમ અચાનક બેભાન થઈ ગઈ? તું ફોન પર જે વાત કરતી હતી ને એ સાંભળીને મને કે એને કોનો ફોન હતો? રિસીવર કોણ આમ મૂક્યો છે? એમ આમ કરો છો આરકે? આ ફોનની રિંગ વાગી ઈચ્છાએ ફોન ઉપાડ્યો ને ત્યાર પછી અચાનક સરસ્વતીને ચક્કર આવ્યા. એમાં કદાચ ઉતાવળમાં ઈચ્છાથી હાથમાંથી રિસીવર પડી ગયો છે. મને સમજાય છે ત્યાં સુધી ઈચ્છાએ ફોન ઉપાડીને વાત કરી હતી અને સાંભળીને સરસ્વતીને ચક્કર આવ્યા. શું વાત કરો છો? પણ ઈચ્છા ફોનમાં શું બોલી? શ્રી મેં બરાબર સાંભળ્યું નહીં. ઈચ્છા એવું કંઈક બોલી હતી કે તરુ નામની વ્યક્તિ અહીંયા કોઈ રહેતી નથી. હા પણ ફોન કોનો? હવે ઈચ્છા હવે તો ખબર પડે. મેં કહ્યું ને રોંગ નંબર હતો. હવે તું મને કે કે શું થયું? આમ શું જોયે છે? તમારી સાથે બધી વાત શેર કરી શકે છે. આટલી મોડી રાતે કોણ આવ્યું હશે? અરે પણ આટલી બધી રોડ વગાડે છે. જો રિલેક્સ થા, હું જોઈને આવું છું. મારે સરસ્વતીને મળવું છે. અરે ભાઈ તમે કમાલ કરો છો. એક તો આમ અમારા ઘરમાં ધસી આવ્યા અને હું તમને પૂછું છું તો તમે જવાબ પણ નથી આપતા. એ આવશે તો તમને કહેશે હું કોણ છું. પ્લીઝ એને બોલાવો. મેં તમને ફોનમાં પણ કીધું હતું ને કે અહીંયા કોઈ સારું નથી રહેતી. છતાંય તમે અહીંયા ઘરમાં આવવાની તસ્દી શું કામ લીધી મિસ્ટર કથન? કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારી ફિયાની લાઈફમાં જ્યારે ખુશીઓ સામે ચાલીને આવે છે ત્યારે એમને આ કથન નામનું ગ્રહણ નડે. મને આ બધી વાતોથી ફરક નથી પડતો. મારી સરુને બોલાવો. ક્યાં છે? શું થયું છે એને? મેં ફોન પર સાંભળ્યું કે એને ચક્કર આવી ગયા. સરુ, સરુ ક્યાં છે તું? સરુ, સરુ તું બહાર આવ, હું તને ખાસ મળવા આવ્યો છું. સરુ, સરુ મારે પણ તને મળવું હતું. કથન પંદર વર્ષ થી હું જેની રાહ જોતી હતી આખરે એ દિવસ આવ્યો ખરો. મને હતું જ કે તું મને માફ કરી દે એટલા માટે જ હું તને લેવા આવ્યો. થોડી વાર પહેલા જ પિયા અને આરકે એક મિનિટ ઈચ્છા તમારા બધાની મંજૂરી હોય તો